नमस्कार मित्रों, हूँ गोहिल राजदीप सिंह। महाराजा कृष्ण कुमार सिंह जी भावनगर यूनिवर्सिटी में बीएससी में सेम फाइव में आप सी प्रोग्रामिंग ना बे यूनिट 504 पेपर में आपेला है। आ ऑनलाइन लेक्चर दरमियान आप बे यूनिट है ये लर्न करवाना, हूँ तमने अहीं थी लर्न करा। हवे जे सी प्रोग्रामिंग विषे आपणे चर्चा करिए तो सी प्रोग्रामिंग छे ये टोटली तमारा माटे नवो टॉपिक छे। तमे छे ये प्रीवियस ईयर में जे तमे भणीने आवेला छो फिजिक्स एनो आमा छे ये महदअंशे उपयोग छे। एटले के फिजिक्स नु आमा लगभग तमे जे कंई भणीने आव्या छे એને રિલેટેડ આમાં કંઈ છે નહીં, તદ્દન નવો ટોપિક છે તમારા માટે। બીજું, આ ટોપિક છે એ કોમ્પ્યુટર સાયન્સને એટલે કોમ્પ્યુટર એન્જિનિયરિંગને લગતો ટોપિક છે। એટલે કે આમાં છે કોઈ એપ્લિકેશન બનાવવાની એટલે કે પ્રોગ્રામિંગ કરવાનું એવું એવા બધા ટોપિક છે। તો એ તમને ક્યાં ઉપયોગી થાય? ફર્સ્ટ ઓફ ઓલ એ ઉપયોગ તો છે તમે જ્યારે ફર્ધર સ્ટડી કરો, આગળ છે એ સ્ટડી કરો તો એની માટે છે। પ્લસ આ બંને યુનિટ છે એ ફિઝિક્સના નથી એટલે અને થોડા સહેલા પણ છે એટલે એક્ઝામની દ્રષ્ટિએ પણ તમને છે એ આમાંથી સારા માર્ક્સ કવર થાય એવી હું અપેક્ષા રાખું છું। બંને યુનિટમાંથી લગભગ છે એ 1836 માર્ક્સનું છે એ પૂછાવાનું હોય છે। હવે જે સિલેબસ છે એ ઓનલાઈન અવેલેબલ છે એટલે તમે આપ સરળતાથી છે એ ડાઉનલોડ કરી શકો છો। છતાં સ્ક્રીન ઉપર છે મેં સિલેબસના ટોપિક છે અત્યારે એક સ્લાઇડમાં મૂકેલા છે, ખ્યાલ આવે એમને જોઈ લેવા। એમાં ઇન્ટ્રોડક્શન ઓફ કોમ્પ્યુટર એટલે કે બેઝિક કોમ્પ્યુટરથી લઈ પછી સી પ્રોગ્રામિંગ માટેનું જે બેઝિક છે એ અહીં કવર કરવામાં આવેલું છે। તો આ તમામ વસ્તુ છે એ આપણે અહીં છે એ કવર અપ કરવાની રહેશે। પ્લસ થોડા સિમ્પલ પ્રોગ્રામ પણ આપણે છે એ જોવાના રહેશે। પ્રોગ્રામ માટે છે એ તમને મોસ્ટ ઓફ એક્ઝામમાં છે એ પ્રોગ્રામ પણ પૂછાય છે। સેકન્ડ યુનિટ છે એના ટોપિક અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે તો એ પ્રમાણે સેકન્ડ યુનિટ છે। હવે ઇન્ટ્રોડક્શનથી આપણે આ ટોપિક અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ। ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન ઓફ કોમ્પ્યુટર, દેર આર ટુ ટાઈપ્સ ઓફ ટુ પાર્ટ્સ ઓફ કોમ્પ્યુટર, હાર્ડવેર એન્ડ સોફ્ટવેર। વોટ ઇઝ હાર્ડવેર? હાર્ડવેર એટલે શું? હાર્ડવેર જે આપણે ફિઝિકલી જોઈ શકીએ છીએ, જેને આપણે ટચ કરી શકીએ છીએ, એ કોમ્પ્યુટરના એટલા પાર્ટ્સ છે એ આપણે એને હાર્ડવેર કહીએ છીએ, જેની બધાને ખ્યાલ જ હશે। પણ આ પ્રાઇમરી છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ। આવું હાર્ડવેર ને સોફ્ટવેર તમે નામ સાંભળ્યા જોઈએ, માઉસ છે, કીબોર્ડ છે, મોનિટર આઈસી છે, મધરબોર્ડ છે, તો આવા બધા છે એને આપણે હાર્ડવેર કહીએ છીએ। હવે સોફ્ટવેરની વાત આવે, સોફ્ટવેર કોને કહીએ છીએ? સોફ્ટવેર જે આપણે કોમ્પ્યુટરને ચલાવવા માટે જે કંઈ જરૂરી છે એવા બધા જે ઇનબિલ્ટ છે, જેને આપણે જોઈ શકીએ છીએ, વાપરી શકીએ છીએ પણ ટચ કરી શકતા નથી, એવા બધા આપણે સિમ્પલ સરળ ભાષામાં કહીએ તો એવું બધું છે એને આપણે સોફ્ટવેર કહીએ છીએ। દાખલા તરીકે ઓપરેટિંગ સિસ્ટમ, ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું? તો કે વિન્ડોઝ છે એ એક પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમ છે, તો કે ગેઝેટને છે, કોઈ પણ સ્માર્ટ ગેઝેટ છે એને ઓપરેટ કરવા માટે, એને ચલાવવા માટે કોઈ એક આખી છે સિસ્ટમ છે જેને આપણે ઓપરેટિંગ સિસ્ટમ કહીએ છીએ। પછી છે એન્ડ્રોઇડ છે, આપણે અત્યારે બધા સ્માર્ટફોન વાપરીએ છીએ તો એ એન્ડ્રોઇડ પણ એક પ્રકારની ઓએસ છે, ઓપરેટિંગ સિસ્ટમ છે। એવી જ રીતે આઈઓએસ જે આઈફોન ને મેક ટેબ્લેટ આઈપેડ ને એ બધું આવે છે તો એમાં આઈઓએસ આવે છે। એવી રીતે મેક પણ એક પ્રકારની છે એ
ઓપરેટિંગ સિસ્ટમ છે, આવી ઘણી બધી ઓપરેટિંગ સિસ્ટમ છે, લિનક્સ, યુનિક્સ, જ્યારે જ્યારે આપણો જન્મ થયો હતો એ પહેલાં છે યુનિક્સ છે, એ ફ્રીવેર અવેલેબલ હતું. જો તમે સર્ચ કરશો વિકિપીડિયામાં તો તમને ખ્યાલ આવશે લિનક્સ અને યુનિક્સ શું છે. લિનક્સ છે એ ટોટલી ફ્રીવેર છે, એ ઓપરેટિંગ સિસ્ટમ છે. એવી જ રીતે ગેમ્સ, એપ્લિકેશન્સ, ગેમ્સ જે તમે અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ ચાલે છે પબજી, એ બધી ગેમ્સ પણ એક પ્રકારની એક સોફ્ટવેર કહેવામાં આવે છે. અને એપ્લિકેશન, એપ્લિકેશન કે આપણે જુદી જુદી ઘણી બધી કેમ સ્કેનર જે બેન્ડ થઈ ગયું એ પ્રમાણે ઘણી બધી આપણે છે એ કેમેરા અને એ બધી એપ્લિકેશન યુઝ કરતા હોય, ક્રોમ છે, બ્રાઉઝર છે વગેરે વગેરે, બરાબર, ફાયરફોક્સ છે, એ બધી એપ્લિકેશન કહેવામાં આવે છે, એ પણ એક પ્રકારનું સોફ્ટવેર છે. તો આવા બે પ્રકાર છે. હવે સોફ્ટવેરની વ્યાખ્યા કરવી હોય તો કઈ રીતે આપણે કરી શકીએ? વોટ ઇઝ સોફ્ટવેર એન્ડ વોટ ઇઝ ડેફિનેશન ઓફ સોફ્ટવેર? ધી પ્રોગ્રામ ઇઝ કલેક્શન ઓફ અ ડેટા ઓર અ કોમ્પ્યુટર ઇન્સ્ટ્રક્શન ધેટ ટેલ્સ ધ કોમ્પ્યુટર હાઉ ટુ વર્ક. પ્રોગ્રામ ઓર સોફ્ટવેર that tells to computer that how to work to computer. એટલે કે કોમ્પ્યુટરને કઈ રીતે કામ કરવું એ કોણ કહેવામાં આવશે? તો કે એ સોફ્ટવેર કહેશે અથવા પ્રોગ્રામ કહેશે. હા, સોફ્ટવેર અને પ્રોગ્રામ બંને એક જ છે, બંને એક જ છે. જાજા બધા પ્રોગ્રામ ભેગા થઈને છે એક સોફ્ટવેર બનતો હોય, જેને તમે પ્રોગ્રામ કહી શકો અને સોફ્ટવેર પણ કહી શકો. એટલે નાઉ ધી સોફ્ટવેર ઇઝ અ કલેક્શન ઓફ ડેટા ઓર અ પ્રોગ્રામ. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ કે આપણે એવું કહેતા હોય કે આપણા શરીરમાં આત્મા છે, આત્મા, બરાબર. તો શરીર છે એક હાર્ડવેર છે અને આત્મા છે એક સોફ્ટવેર છે, એવું આપણે યાદ રાખીએ, જેને આપણે ટચ નથી કરી શકતા, બરોબર. આત્મા વયા જાય, આત્મા વહી જાય તો છે એ આપણે લુડકી જાય, બીજું કાંઈ કામનું આપણું શરીર રહે નહીં. એવી જ રીતે જો કોમ્પ્યુટરમાં ઓએસ ન હોય, ઓપરેટિંગ સિસ્ટમ ન હોય, તો એ કાંઈ કામનું નહીં, એ શરૂ પણ ન થાય. સેકન્ડ ડેફિનેશન છે એ પ્રોગ્રામિંગ ઇઝ અ વે ટુ ઇન્સ્ટ્રક્ટ ટુ કોમ્પ્યુટર ટુ પરફોર્મ અ વેરી ટાસ્ક, વેરિએશન ઓફ ટાસ્ક. એટલે જે પ્રોગ્રામ છે, સોફ્ટવેર છે, એ કોમ્પ્યુટરને છે એક માહિતી આપે છે કે તમારે છે આવી રીતનું પરફોર્મ કરવાનું છે, આ રીતનું કામ કરવાનું છે. તો સોફ્ટવેર અને પ્રોગ્રામ વિશે ખબર પડી ગઈ. ક્યારેક કોઈક છે એ ડેઈલી લાઈફમાં કોઈક સોફ્ટવેર પણ બોલે, કોઈક પ્રોગ્રામ પણ બોલે, પણ બંને એક જ વસ્તુ છે, એ એક યાદ રાખજો ખાસ, બરાબર. તો એ બંને વચ્ચે છે એ કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. નાવ સેકન્ડ ટોપિક જે મેં લખેલો છે કે સોફ્ટવેર ઇઝ અ બંચ ઓફ પ્રોગ્રામ, એટલે કે જો ઘણા બધા પ્રોગ્રામ છે એ ભેગા થઈ ને એક સોફ્ટવેર બને. પ્રોગ્રામ એટલે શું એ પણ થોડુંક આપણે ડિસ્કસ કરી લઈએ કે કોઈ એક આપણે દાખલા તરીકે આપણા શરીરની જ વાત કરીએ. આપણે જમવા બેસીએ ત્યારે આપણો હાથ છે એ થાળીમાંથી લઈ અને મોઢા સુધી જાય છે, બરાબર. જે જમવાનું હોય છે એ થાળીમાંથી લઈ અને મોઢા સુધી જાય છે. તો આ એક ક્રિયા થઈ, આની સૂચના કોણ આપે છે? તો આપણું મગજ છે એ આપણા હાથને એવી સૂચના આપે છે કે રોટલી છે તો રોટલી લઈ અને આપણા મોઢા મૂકી. એવી જ રીતે આ જે સોફ્ટવેર છે કે પ્રોગ્રામ છે એ કોમ્પ્યુટરમાંથી જે આપણે ઇન્ટરફેસ કરવામાં આવે કે યુઝર છે એ કોઈ કમેન્ટ કમાન્ડ આપે તો એ કમાન્ડને છે એ રિસ્પોન્સ કરવાનું કામ છે એ આ સોફ્ટવેર કરાવે છે કે ભાઈ આવી રીતે છે અહીંયા પરફોર્મ કરવાનું છે. દાખલા તરીકે તમે છે એ એન્ટર દબાવો છો તો છે કોઈ ગેમમાં છે એ એન્ટર આપણે આપ્યું છે તો ઓકે ગેમમાં છે સ્ટાર્ટ કરવાની છે, તો એવી રીતે પરફોર્મ કરે છે. તો આવા નાના નાના પ્રોગ્રામ છે એ બધા ભેગા થઈને એક આખું સોફ્ટવેર બને. જેમ કે આપણે રોટલીનું બટકું લેવું, શાકમાં બોળવું, પછી છાશ પીવી, કે જે કાંઈ અધર ડ્રિંક્સ તમારી પાસે હોય, સોફ્ટ ડ્રિંક્સ હોય તો સોફ્ટ ડ્રિંક્સ પીવો,
વોટેવર, તો એક આખું સોફ્ટવેર એવો તૈયાર થયો કે આપણે જમવાનું, શરીરની વાત કરીએ બરોબર. તો આવી રીતે નાના નાના પ્રોગ્રામ હોય છે કોમ્પ્યુટરને કેવી કેવી રીતે છે એ વર્ક કરવું એનું કહેવામાં આવે. હવે નેક્સ્ટ આપણે અહીંયા પ્રોગ્રામના છે એ ઉદાહરણ આપેલા છે, દાખલા તરીકે જીમેલ છે, ગેમ્સ છે, એ બધા છે પ્રોગ્રામ કહેવામાં આવે છે. હવે સોફ્ટવેર અને ઓએસ વચ્ચે આ બધું હજી આપણે બેઝિક જ લઈએ છીએ, થોડુંક આપણા મગજમાં આઈડિયા ક્લિયર થાય એટલા માટે આપણે અહીંયા જોઈએ છીએ કે વોટ ઇઝ ડિફરન્સ બિટવીન સોફ્ટવેર એન્ડ ઓપરેટિંગ સિસ્ટમ. ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ અ સોફ્ટવેર ધેટ મેનેજ અ કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ સોફ્ટવેર રિસોર્સિસ એન્ડ પ્રોવાઈડ અ કોમન સર્વિસ ફોર કોમ્પ્યુટર પ્રોગ્રામ્સ. એક કૌંસમાં મેં લખ્યું છે લાઈક અવર ફેમિલી, ફૂલ ફેમિલી. ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ અ સોફ્ટવેર, જો ઓપરેટિંગ સિસ્ટમ પણ એક પ્રકારનો સોફ્ટવેર છે જે કોમ્પ્યુટરના હાર્ડવેર અને સોફ્ટવેરને મેનેજ કરે છે, બંને વચ્ચેનો બ્રિજ બનાવે છે અને બંને વચ્ચેનું સંતુલન સાધે છે, બંને વચ્ચે કોમન સર્વિસ છે એ પ્રોવાઈડ કરે છે. જ્યારે સોફ્ટવેર છે ખાલી આપણે એપ્લિકેશન પ્રોગ્રામ કે સોફ્ટવેર બોલીએ તો એ ખાલી કોઈ એક સ્પેશિયલ ટાસ્ક છે એ પરફોર્મ કરે છે, લાઈક અવર ફેમિલી મેમ્બર્સ. એટલે એક ઉદાહરણ આપણે લઈએ કે આપણા ફૂલ ફેમિલી, કે આપણા જે ફેમિલીના વડા એક હોય છે જે તમામ વસ્તુ મેનેજ કરતા હોય છે, દાખલા તરીકે ઘરમાં કેટલો ખર્ચ થવો જોઈએ, પછી બહાર કેટલો ખર્ચ થવો જોઈએ, બહારથી પૈસા ક્યાંથી ક્યાંથી આવે, એટલે કે ધંધામાં કેટલું રોકાણ કરવું, નોકરીમાં કેટલું રોકાણ કરવું, કેટલું સેવિંગ્સ કરવું, એ બધું મોસ્ટ ઓફ છે આપણા ઘરના વડા એટલે કે પપ્પા કરતા હોય છે. હવે એમાંથી આપણા ફેમિલી મેમ્બર્સ છે એ જુદા જુદા શું કરતા હોય છે, તો કે એમાં મમ્મી છે એ રસોડા ડિપાર્ટમેન્ટ સંભાળતી હોય, તો બેન છે એને હેલ્પ કરતા હોય, આપણે છે બીજા બધા ફેમિલી મેમ્બર્સ હોય તો નાના છોકરા હોય તો એમને માત્ર છે ઘરમાં રમવાનું આ તે બરોબર. તો એ બધાને એક સ્પેશિયલ ટાસ્ક હોય કે એમને આ જ કાર્ય પરફોર્મ કરવાનું રહે છે. તો એમ જે સોફ્ટવેર છે એ ટોટલી કોઈ એક પર્ટિક્યુલર એપ્લિકેશનની વાત કરીએ તો એ પર્ટિક્યુલર ફોર ઓનલી વન ટાસ્ક પરફોર્મ કરતું હોય છે બરોબર. જ્યારે ઓપરેટિંગ સિસ્ટમ છે એ ઘણી બધી ટાસ્ક છે એ પરફોર્મ કરતું હોય, પ્લસ હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે એક બ્રિજ બનાવતું હોય, કે સોફ્ટવેરમાં જે દાખલા તરીકે આપણે એન્ટર દબાવીએ અને જે આપણા સ્પીકર કે છે એ માઉસનો એરો આપણે ચેન્જ કરીએ તો છે સોફ્ટવેરમાં પણ છે આગળ છે એ ચેન્જ થતું હોય બરોબર. એરો કી પ્રેસ કરીએ એટલે કે હાર્ડવેર આપણે પ્રેસ કર્યું અને ત્યાં છે એ બીજી એપ્લિકેશન ઓપન થઈ, તો એ પ્રમાણે છે એ સોફ્ટવેર ઓપરેટિંગ સિસ્ટમ વર્ક કરતી હોય. તો આટલું કહીએ આપણે અત્યાર સુધી શું જોયું, તો કે સોફ્ટવેર કોને કહેવાય એટલે કે પ્રોગ્રામ કોને કહેવાય, ઓપરેટિંગ સિસ્ટમ શું છે જે બંચ ઓફ પ્રોગ્રામ છે, પ્રોગ્રામ શું છે અથવા તો સોફ્ટવેર શું છે અથવા તો એપ્લિકેશન શું છે, આ બધા શબ્દો એક જ છે. વારંવાર એટલા માટે બોલું છું કે જેથી કરીને આપણને આ ટેકનિકલ વર્ડ છે એ સાંભળવાની આદત થઈ જાય. ક્યારેક કોઈક સોફ્ટવેર હું બોલું તો એમ થાય કે આ વારાઘડી સોફ્ટવેર બોલે છે પાછા એપ્લિકેશન બોલે છે, તો આ બંને વચ્ચે તફાવત જરીકે નથી, ખાસ ધ્યાન રાખજો. તો આપણે એટલી વસ્તુ કરી ગયા કે સોફ્ટવેર છે એ કોઈ એક ડેટા છે જે છે એ કોમ્પ્યુટરને આ પરફોર્મ સ્પેશિયલ ટાસ્ક પરફોર્મ કરવા માટે છે ઇન્સ્ટ્રક્શન આપે છે. ઓએસ શું છે, તો કે એ હાર્ડવેર અને સોફ્ટવેર વચ્ચે બ્રિજ બનાવી આપે છે કે હાર્ડવેર પણ મેનેજ કરે અને સોફ્ટવેર પણ મેનેજ કરે. હવે આ હાર્ડવેર અને સોફ્ટવેર મેનેજ કરે છે કોઈ, તો કંઈક
કોઈ એક વસ્તુ હોવી જોઈએ કે જે છે એ જો હવે એક એક એવું પેલા એ હું એવું કહું છું કે કોઈ એક વસ્તુ હોવી જોઈએ કે જે હાર્ડવેર અને સોફ્ટવેરની વચ્ચે કોઈક બ્રિજ બનાવતી હોય, જેમ આપણે સોફ્ટવેર બોલીએ છીએ કે ઓએસ છે એ વચ્ચે બ્રિજ બનાવે છે, તો એની માટે પણ એક છે એ કોઈ એક વર્ઝન જોઈએ, એ હું તમને આગળ ચર્ચા કરું. પણ પેલા છે એ નેક્સ્ટ સ્લાઇડમાં મને એક સી પ્રોગ્રામિંગનું કોઈ એક છે નમૂનો સ્ટ્રક્ચર છે એ મને બતાવવામાં આવેલું છે. બરાબર, કે સી પ્રોગ્રામિંગની અત્યાર સુધી ચર્ચા કરીએ છીએ તો આ હોય કેવું, આ છે શું. તો સી પ્રોગ્રામિંગનું સ્ટ્રક્ચર, પ્રોગ્રામ લખાય કઈ રીતે, તો આવું બધું આપણે લખવાનું રહેશે. એસ ઇન્ક્લુડ STDIOH, પહેલી લાઇનમાં જે હેડર છે એને હેડર કહેવામાં આવે. આ માત્ર અત્યારે આપણને ખાલી કહેવામાં આવે કે આવો સી પ્રોગ્રામિંગ વિશે આપણે અત્યાર સુધી ચર્ચા કરતા હતા, તો આ વરરાજો છે કેવો, હોય કેવું, બરોબર. તો એની માટે છે, તો આવી રીતના કંઈક પ્રિન્ટએફ, આ બધા જે પ્રિન્ટએફ ને ઇન્ટીજર પ્રિન્ટએફ જે લખ્યું એને કમાન્ડ કહેવામાં આવે, કમાન્ડ લખ્યા કહેવાય. રિટર્ન ઝીરો છે એ બધા કમાન્ડ છે. આ બધું શું છે એ આપણે વિગતવાર ચર્ચા કરવાની છે, પણ માત્ર આ વરરાજાનો ફોટો અહીંયા બતાવેલો છે કે આ કંઈક આવું હોય, બરોબર. તો એટલા માટે આ પ્રોગ્રામ છે આપણે આવી રીતે ટાઈપ કરવાનો રહેશે, અને આને આપણે છે એ પછી આગળ રન કરીને જોવાનું હોય કે આનું આઉટપુટ શું મળે. નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ. હવે આવો પ્રોગ્રામ લખાઈ જાય પછી આપણે એને કમ્પાઇલ કરવાનો હોય. દાખલા તરીકે આ પ્રોગ્રામ લખાઈ ગયો એટલે કોમ્પ્યુટરને ખબર ન પડે કે આપણે પ્રિન્ટએફ છે એ આ પ્રોગ્રામ એવું લખવા માગે છે કે એવું પ્રિન્ટ કરીને આપણને આપશે કે ખાલી 10 પ્રિન્ટ કરીને આપશે. આપણે સ્ક્રીન ઉપર જોશું તો આ 10 પ્રિન્ટ કરીને આપશે એની માટેનો પ્રોગ્રામ છે, સિમ્પલ પ્રોગ્રામ છે. તો કોમ્પ્યુટરને એવું ન ખબર પડે કે આ પ્રોગ્રામ લખ્યો એટલે આપણે 10 પ્રિન્ટ કરીને આપવાનો, આને પહેલાં કમ્પાઇલ કરવો પડે. કમ્પાઇલર, હવે તો પહેલાં કમ્પાઇલર એટલે શું, અહીં એક ફોટામાં મેં બતાવ્યું. તો આપણે જેમ કીધું એમ હાર્ડવેર છે એ એક મશીન છે, અને આપણે છે એ સોફ્ટવેર છે એ કોઈક એક લેંગ્વેજ છે, એને એક આપણે જે ઉપર જે રીતે પ્રોગ્રામ લખ્યો એ એક સોફ્ટવેર એટલે કે એક પ્રોગ્રામ થયો, એક એપ્લિકેશન થઈ. આ મશીન આવું સીધું સમજશે શું, આપણે કોમ્પ્યુટર સામે આ પ્રોગ્રામ વાંચીને બોલી જઈએ ને કોમ્પ્યુટર 10 પ્રિન્ટ કરીને આપે એવું થાય નહીં, બરોબર. તો હવે શું કરવાનું, તો આ જે પ્રોગ્રામ છે એને મશીન લેંગ્વેજમાં છે કન્વર્ટ કરવું પડે. મશીન લેંગ્વેજ કઈ, બધાને ખ્યાલ છે મશીન લેંગ્વેજ કઈ કહેવાય, 0101, જેને આપણે બાઇનરી નંબર્સ કહીએ છીએ. તો આ પ્રોગ્રામ આખો બાઇનરીમાં છે એ કન્વર્ટ થાય, એ કરે કોણ કન્વર્ટ, કમ્પાઇલર કરશે, જેને કોમ્પ્યુટરમાં કમ્પાઇલર હોય. મોબાઈલમાંય તો આવું થવું જોઈએ, કારણ કે આપણે એપ્લિકેશન્સ બધી વાપરીએ છીએ, એપ્લિકેશનમાં આવા બધા એન્ડ્રોઈડ એપ્લિકેશન હોય તો એમાંય પણ આવા પ્રોગ્રામ હોય, તો એ પ્રોગ્રામ સીધા આપણે વાંચી જઈએ અથવા તો કોમ્પ્યુટરમાં એવું મોબાઈલમાં છે એવા આપણે નાખી દીધા એટલે સીધું કાંઈ કોમ્પ્યુટર મોબાઈલ છે એ વર્ક કરવા માંડે એવું થાય નહીં. તો એની માટે છે એ કર્નલ છે એ હોય છે, એન્ડ્રોઈડ ફોનમાં છે કર્નલ હોય છે. તમે જ્યારે ફોન સર્ચ કરતા હોય ત્યારે અબાઉટ ફોન્સ સેટિંગ્સમાં જઈને કે તમારું કર્નલનું વર્ઝન જોઈ લેજો, બરાબર, ત્યાં કર્નલ લખેલું હોય. તો કર્નલ શું કરે છે, આ કમ્પાઇલર શું કરે છે, જે કાંઈ સોફ્ટવેર હોય, જે કાંઈ એપ્લિકેશન્સ હોય એને એસેમાં કન્વર્ટ કરશે મશીન લેંગ્વેજ. મશીન લેંગ્વેજ કઈ, બાઇનરી, 0101, જેથી કરીને મશીન એ સમજી જશે કે આપણે આવી રીતે ટાસ્ક પરફોર્મ કરવાનો છે, આ આ વસ્તુ થવી જોઈએ, આટલી વસ્તુ થવી જોઈએ. તો એને કમ્પાઇલેશન કહેવામાં આવે છે, એ કમ્પાઇલેશન થશે એ પછીથી જે રીતે પિક્ચરમાં બતાવ્યું છે કે આપણે અહીંયા એક સેમ્પલ પ્રોગ્રામ લખ્યો છે, એ પ્રોગ્રામ પછી આપણે એને કમ્પાઇલ કરશું. કમ્પાઇલ એટલે કે એને મશીન લેંગ્વેજમાં ટ્રાન્સફર કરશું, સોફ્ટવેરને મશીન લેંગ્વેજમાં, મશીન સાંભળી શકે, મશીન વર્ક કરી શકે, સમજી શકે એવી લેંગ્વેજમાં આપણે એને કન્વર્ટ કરશું, બરાબર. તો આપણે અહીંયા સુધી અત્યારે આજના દિવસે રાખીએ. નેક્સ્ટ ટાઈમમાં છે એ આપણે
ફરીથી થોડું આના આગળ પછી જોશું. થેન્ક યુ.